મિત્રો મોજેલું મેથ્સ સ્વાધ્યાય 1.6 ધોરણ 9 અહીંયા સ્વાધ્યાય 1.6 પૂર્ણ થાય એટલે ધોરણ 9નું પહેલું ચેપ્ટર પૂરું થઈ જાય. પહેલો નિત્યસમ ઘાતનો પાયો સરખો હોય, ગુણાકારનો સંબંધ હોય તો ઘાતનો સરવાળો થાય, મતલબ કે એની એમ વત્તા એન. બીજો નિત્યસમ ઘાતની ઘાતનો ગુણાકાર થાય, એની એમ ગુણ્યા એન. ત્રીજો નિત્યસમ આની અંદર એવું કીધું છે કે પાયો સરખો હોય, ભાંગાકારનો સંબંધ હોય તો જ્યાં ઘાત મોટી હોય ત્યાં બાદબાકી થાય. પહેલામાં અહીંયા અંશમાં ઘાત મોટી છે તો એની એમ માઇનસ એન, એમ ગ્રેટર ધેન એન. પાયો સરખો, ભાંગાકારનો સંબંધ હોય અને જ્યાં ઘાત મોટી હોય ત્યાં ભાંગાકાર થાય, મીન્સ કે બાદબાકી થાય, તો અહીંયા છેદમાં મોટી છે તો એકના છેદમાં એની એમ એન માઇનસ એમ. ચોથો, પાયો અલગ અલગ ઘાત સમાન તો પાયાનો ગુણાકાર થાય અને ઘાતનો શું થશે, ઘાત એમને રહેશે, એ બીની શું થશે એમ. પાંચમો નિત્યસમ આવશે એની માઇનસ એન, તો આને માઇનસ હોય તો એને પ્લસ બનાવી, તો અંશ હોય એને છેદમાં કરવું, છેદ હોય તેને અંશમાં. દાખલા નંબર પહેલો છે 1.6નો, સાદુરૂપ આપો. 64ની એકના છેદમાં બે, 64 એટલે 8ના વર્ગની એકના છેદમાં બે, બે બે શું થઈ જશે કેન્સલ, તો 8ની કેટલી ઘાત થશે 1, તો અહીંયા 8. બીજો દાખલો છે 32ની એકના છેદમાં 5, 32 એટલે હવે અહીંયા તમારે એવી રીતના કન્વર્ઝન કરવું, અહીંયા છેદમાં કેટલું છે 5, તો અહીંયા 2ની કેટલી લખાય 5, 5 5 શું થઈ જશે કેન્સલ, 2ની 1 બરાબર શું લખી શકાય 2. 125ની એકના છેદમાં 3, તો 125ને 1-3 ઘાતમાં કન્વર્ટ કરો તો 5ની કેટલી ઘાત થશે 3, 3-3 શું થઈ જશે કેન્સલ, તો 5ની કેટલી ઘાત થશે 1, તો જવાબમાં કેટલો આવશે 5. દાખલો 9ની 3ના છેદમાં 2, 9ને કન્વર્ટ કર્યા 3ના વર્ગમાં, 2 કેન્સલ, 3ની 3 ઘાત એટલે 27. બીજો દાખલો 32ની 2ના છેદમાં 5, 32ને એવા કન્વર્ટ કરો કે એની ઘાત 5 થાય, કેમ કે છેદમાં 5 છે, 2ની 5, 2ની 5, 5 5 કેન્સલ, 2નો વર્ગ એટલે કેટલો થાય 4. 16ની 3ના છેદમાં 4, 16ને એવી રીતના કન્વર્ટ કરો જેની ઘાત 4 આવે, તો કે ભાઈ 2ની 4, 3ના છેદમાં 4, આ 3ના છેદમાં 4 ઘાત છે, 4 4 કેન્સલ, તો 2ની 3 ઘાત એટલે કેટલું થશે, તો કે ભાઈ મિત્રો 8 થશે. 125ની માઇનસ 1ના છેદમાં 3 અને પ્લસ કરવી તો ક્યાં લઈ જવા પડે, છેદમાં. 125 એટલે એવી રીતના કન્વર્ટ કરો કે આ 3 કેન્સલ થાય, તો 5ની 3 ઘાત 1ના છેદમાં 3, 3 3 કેન્સલ, 5ની 1 ઘાત, તો 1ના છેદમાં 5ની 1 ઘાત એટલે કેટલું થાય 1ના છેદમાં 5. ત્યાર પછી સાદુરૂપ આપો. પાયો છે એ સરખો છે, ઘાત અલગ અલગ, તો સરવાળાનો સંબંધ છે, તો સરવાળાનો સંબંધ શું દર્શાવે છે મિત્રો, તો કે ભાઈ સરવાળાનો સંબંધ છે એવી રીતના દર્શાવે છે, તો કે ભાઈ 2ની 2 વત્તા 3 વત્તા 1ના છેદમાં 5, લસા લઉં 5, 2, 10, 3, 1, 3, તો 13ના છેદમાં 15. ત્યાર પછીનો દાખલો, આને 7 ઘાત લાગે, આને પણ 7 ઘાત લાગે, તો 1ની 7, 3ની 3ની 7, 1ની 7 એટલે 1 એમ ને 3, 7, 3, 21. આમાં છે એ ભાંગાકારનો સંબંધ લાગશે, અહીંયા 1ના છેદમાં 2 ગ્રેટર ધેન કેટલું થશે 1ના છેદમાં 4, તો 11ની 1ના છેદમાં 2 માઇનસ 1ના છેદમાં 4, 4, 1, 4, 2, 1, 2, છેદમાં 4, 2, 8, બરાબર છે. તો હવે અહીંયા 4, અહીંયા 11ની 4માંથી 2 બાદ થાય, તો 2ના છેદમાં 8, 2, 4, 8, તો 11ની 1ના છેદમાં 4. અહીંયા પાયો અલગ અલગ, ઘાત સમાન, તો અહીંયા પાયાનો શું થશે ગુણાકાર, મીન્સ કે 7, 8, 56ની 1ના છેદમાં 2, વર્ગમૂળમાં 56 દર્શાવી શકો છો. વિડીયો ગમેલો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મોજીલું નેક્સ્ટ.